સેજલ બેન નાસ્તો કર્યો તો સવારે? યસ. પછી જમવા? જમી પણ લીધું. શું જમ્યા? આજે મેં ખાધું દાળ ભાત શાક રોટલી સલાડ છાશ, આપણું જે રૂટિન ગુજરાતી મેન્યુ હોય તે. અચ્છા, તો પેટ તો ભરેલું હશે નહીં હજી સુધી? હા, પણ ભલે પેટમાં થોડો ભાર હોય પણ સાંજે શું બનાવવાના એ નક્કી કર્યું છે? યસ, રેડી જ હોય. હવે આજે સાંજના નાસ્તામાં શું મળશે? આજે મેં એવું પ્લાનિંગ કર્યું છે કે સાંજનો નાસ્તો તો બની જ જશે, પણ રાત્રે બી ડિનર બનાવવાની જરૂર ના પડે એવો જ નાસ્તો બનાવી દઈએ. થોડો હેવી હે? યસ યસ. તો શું બનાવીશું? આપણે ચાઇનીઝ પેનકેક લઈએ. ઇન્ટરેસ્ટિંગ છે નામ તો. રેસિપીનું નામ તો ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, એન્ડ આઈ એમ શ્યોર એની રીત એ પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ હશે. તો ચલો આ શીખવા માટે શરૂ કરી દઈએ. રસોઈ શો પાવર્ડ બાય ઝવેરિકા મસ્ત મસાલા. તો ચલો હવે એની રેસિપી જણાવી દો. સૌથી પહેલાં આપણે એક મિશ્રણ તૈયાર કરીએ છીએ. ખીરું નથી બનાવતા, પણ એક મિશ્રણ રેડી કરવાનું છે એ આગળ કહું તમને. એના માટે મને કાચા કેળા જોઈએ છે, તો એને પહેલાં હું છીણી લઈશ. ના પેનકેકમાં આવી રીતે કાચા કેળાનો ઉપયોગ થાય, ના આપણે ચાઇનીઝ કોઈ વેરાયટી બનાવીએ એમાં ઉપયોગ થાય. યસ, કંઈક અલગ ફ્યુઝન છે. કેળા મેં એટલા માટે લીધા કે ઘરમાં હતા. સપોઝ બટાકા છે તો તમે બટાકા લઈ લો, શક્કરિયા છે તો એનો ઉપયોગ પણ કરો. એક બાઉલમાં લઈ લઈશો. હવે તેમાં સમારેલી કોબીજ ઉમેરીએ છે, લગભગ અડધો કપ. ઝીણી સમારેલી ડુંગળી 2 કપ. ઝીણા સમારેલા કેપ્સિકમ, લાલ પીળા અને લીલા, લગભગ 2 ચમચી. ઓકે, તો આટલા શાકભાજી મારી પાસે અવેલેબલ હતા એટલે મેં એડ કર્યા, અને આમાં આનું કોમ્બિનેશન વધારે સારું લાગે છે. મેઇન બેઝ કોબીજનું છે અને એની સાથે આપણે બીજા શાકભાજીનું કોમ્બિનેશન કર્યું છે. હવે તેમાં આદું મરચાં અને લસણ લઈએ છે, સમારીને લીધા છે. 1 મોટી ચમચી લેવાનું છે. આ વાનગી બનાવીએ તો ખાસ ધ્યાન આપણે એ રાખશું કે જેટલા પણ શાકભાજી આપણે સમાર્યા છે એ ફ્રેશ સમારીને લેવાના. આદું મરચાં લસણ ડુંગળી કેપ્સિકમ અને કોબીજને ખેડા, એનો સ્વાદ સરસ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. નૂડલ્સ મસાલા લઈએ છે 1 મોટી ચમચી, મિક્સ કરી લઈશું. આજે સાંજની ભૂખ હોય ને એના માટે કેવું કે કંઈ આમ ક્વિક બની જાય ને, હંમેશા એ જ આપણે પ્રિફર કરતા હોઈએ. કારણ કે ત્યારે એ ટાઈમ પર આપણે બહુ રાહ નથી જોઈ શકતા, બસ ભૂખ લાગી છે ને મારે કંઈક ખાઈ જ લેવું છે એવું જ થાય. હા, બરાબર છે. હવે તેમાં 1/2 કપ કોથમીર ઉમેરીએ છે અને કોથમીરની દાંડી સાથે આવે એ રીતે સમારવાની છે. હવે તેમાં અત્યારે હું 2 મોટી ચમચી બેસન લઉં છું અને બેસન થોડું શેકીને ઠંડુ પાડીને લીધું છે. પછી જરૂર લાગશે એમ એડ કરીશ. અને 1 મોટી ચમચી સોજી લીધી છે. હવે મિક્સ કરી લઈશું. તવી ગરમ કરવા મૂકી દઈએ. આપણે હાથેથી આમ ટિક્કી વાળીને કેવી રીતે મૂકવાનું છે? ટિક્કી વાળીને નહીં, એમ થોડું પાછું ઢીલું રહેશે કે ટિક્કી તમે ન વાળી શકો, પણ પાથરી શકો ને એટલું ઢીલું પણ નથી રાખવાનું. અચ્છા, એટલે તમે તાવેથાથી એને થોડુંક સ્પ્રેડ કરો, અથવા તો પછી કોઈ મોલ્ડમાં મૂકીને પણ કરી શકો. મિની ઉત્તપમ બનાવીએ એનું જે પેન હોય એમાં પણ તમે કરી શકો. અચ્છા, લગભગ બાઇન્ડિંગ તો આવી ગયું છે. 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરું છું. પાણી
પેનકેકને ક્રિસ્પી કરવા માટે આપણે ચણાના લોટને સોજીનો ઉપયોગ કરીએ છીએ. ક્રિસ્પી કરવા, બાઇન્ડિંગ આપવા માટે અને એક ટેસ્ટ પણ આવશે. હા, એ બધા પર્પઝથી આપણે ચણાનો લોટ ઉમેર્યો. એક ચમચી બીજો એડ કરું છું, એટલે ટોટલ 3 ચમચી થયો. જો, એટલે થોડું મેં પાણી ઉમેર્યું અને આ રીતનું મિશ્રણ તૈયાર થયું. બહુ વધારે પડતું બાઇન્ડિંગ પણ નહીં આપવાનું, એટલે વધારે પડતું બેસન નહીં ઉમેરવાનું. જો એવું કરીશું ને તો બેસનનો સ્વાદ આવશે અને આપણને એટલો બધો બેસનનો સ્વાદ નથી લેવો. આપણને બધી ફ્લેવર્સનો ઇક્વલ આમ ટેસ્ટ જોઈએ છે. તવી ગરમ થઈ ગઈ છે, તેલ લઈએ છે. હવે આ રીતે કાટલો લીધો છે, કોઈ પણ મોલ્ડ તમે લઈ શકો, એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તલ લઈએ છે, અને બનાવેલું જે મિશ્રણ છે એ મૂકશું. ઘરમાં જો બાળકો હોય ને તો આપણે સ્પેશિયલી એમના માટે નાની રોટલી ને એવી રીતે કરીને આપતા હોઈએ છીએ, તો આ પ્રકારના મોલ્ડમાં સરસ આમ શેપમાં કરીને આપીએ તો એમને મજા આવે ખાવાની. યસ, એક્ઝેક્ટલી. આ શેપ કરવાનું રીઝન એ જ છે, બાકી સ્વાદ તો તમે આખી પેનમાં કરશો તો પણ એ જ આવવાનું છે. ઉપરથી પણ તલ લઈએ છીએ અને મીડિયમ ફ્લેમ પર કરવાનું, કેમ કે થિકનેસ છે તો આપણે જે બેસન અને સૂજી ઉમેર્યા છે ચડી જવા જોઈએ. જો, આ રીતે થોડું તેલ ઉપર નીચે કરતું જવાનું, એટલે સરસ શેકાય. અને આઉટર લેયર ઉપર અને નીચેની સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી રહે અને અંદર સોફ્ટ રહે. એક બાજુથી કુક થઈ ગયું છે, એને ચેન્જ કરી લઈએ છે. આ રીતે કાટલા સાથે જ મેં બદલ્યું તો ઇઝીલી અનમોલ્ડ પણ થઈ જશે. નહીતર ઘણી વખત એવું થતું જ હોય કે હવે તે મોલ્ડમાં કેમ કરીએ ને તો એક સાઈડ થાય અને આપણે મોલ્ડ કાઢવાનો ટ્રાય કરીએ પણ પછી એ પેનકેક કે કંઈ પણ આવે તો મોલ્ડમાં બનાવીએ એનો શેપ બગડી જ જતો. યસ, હા, જેમ કુક થશે ને તો ઇઝીલી નીકળી જાય. હવે નીચેથી કુક થવાની શરૂઆત થઈ ગઈ છે, આપણે કાટલો કાઢી લઈશું. અનમોલ્ડ થઈ જશે હવે. સાઈડ પરથી તમને આઈડિયા આવી જ જાય કે હવે આ કુક થવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે જ્યારે પણ મૂકીએ ત્યારે આ રીતે ઓઇલનું બ્રશિંગ કરી જ લેવાનું. કદાચ કોઈ ભાગ ચોંટેલો હોય તો અનમોલ્ડ થવામાં પ્રોબ્લેમ થાય. તલ લઈશું, થોડું આ રીતે પ્રેસ કરીને ભરવાનું. ઉપરથી પણ તલ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. જો, આ પેનકેક થઈ ગઈ છે, બંને બાજુથી બહુ જ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. પ્લેટમાં લઈ લઈશું અને બીજી પેનકેક થાય ત્યાં સુધી રાહ જોઈએ છે. હા, તો સરસ મજાની પેનકેક રેડી થઈ જ ગઈ છે, હવે સર્વ કરીએ. સેજલબેન, આમ પેનકેક તો થઈ ગઈ છે પણ અહીંયા કોલસો કેમ મૂક્યો છે ગરમ કરવા? એકલી એકલી થોડી ખવાય, તો સાથે કંઈક તો જોઈએ ને. એટલે જોડે કંઈ જોઈએ તો ખરા, પણ કોલસાનો ઉપયોગ શેમાં કરવાનો છે? આપણે લઈશું બાર્બેક્યુ સોસ. ઓહો, એમાં યુઝ કરશું. અચ્છા, ત્રીજી કંઈક નવી વસ્તુ આવી. યસ, ચલો કરીએ. યસ, આ સોસની વિશેષતા એ છે કે બહુ જ જલ્દી બની જાય અને એકદમ સુપર ટેમ્પ્ટિંગ લાગે. ઓકે, 1/4 કપ ટોમેટો કેચઅપ લીધો છે. આમાં ધ્યાન એ રાખવાનું છે કે બહુ જ ગળ્યો હોય ને એવો કેચઅપ નહીં લેવાનો, સાધારણ ખટાશ પડતો હોય ને એવો લેવાનો. અત્યારે આપણે જે સોસ બનાવીએ છીએ, જે બહાર બાર્બેક્યુ સોસ મળે છે એવો જ બનશે. ઓકે,
એક ચમચી બ્રાઉન સુગર લઈએ છે, મીઠું ચપટી લઈશું, બીજી સામગ્રીમાં પણ છે એટલા માટે 5 ચમચી મરી પાવડર લઈએ છે, અને ફ્રેશલી ક્રશ કરેલો હોય એવો લેવાનો. હા એ અને આપણે જે ઓલરેડી ઘરે ક્રશ કરીને રાખીએ બંનેની ફ્લેવરમાં બહુ જ ફરક પડી જાય છે. હા હા, એટલે ઓલું ક્રશર હોય ને તો એનાથી પણ કરી શકાય. હા, 5 ચમચી મસ્ટર્ડ સોસ લઈએ છે અને 1 નાની ચમચી વિનેગર મિક્સ કરી લઈશું. હવે તેમાં સ્મોકી ફ્લેવર આપવાની છે. આ સ્મોકી ફ્લેવર એડ કરવાથી એની ફ્લેવર તો બદલાશે જ, પણ એનો જે ટેસ્ટ છે એ પણ એન્હાન્સ થશે. મેં અગાઉથી કોલસો ગરમ કરવા મૂકી દીધો હતો. થોડું ઓઇલ લઈશું કોલસા ઉપર, ઢાંકીને લગભગ 2-3 મિનિટ રહેવા દઈશું. હવે જે કોલસો છે એને કાઢી લઈશું. અને આપણને જેવો જોઈએ છે એવો બાર્બેક્યુ સોસ રેડી થઈ ગયો છે. તો હવે શું કરશું? પ્લેટિંગ કરશું. યસ, અને પછી ઈટિંગ કરશું. ચલો કરીએ. યસ, પેનકેક લઈએ છે. ઉપર બાર્બેક્યુ સોસ લઈએ છે. તળેલી નૂડલ્સ લઈએ છે. લીલી ડુંગળી, તો એકદમ ગરમા ગરમ ચટાકેદાર સાંજનો નાસ્તો ચાઇનીઝ પેનકેક રેડી છે. યસ, અને આપણે બે સાથે મળીને ખાઈ પણ લઈશું. યસ, આમ તો તમે પેનકેક ઘણી અલગ અલગ પ્રકારની ખાધી જ હશે, પણ આવી ચાઇનીઝ પેનકેક ક્યારેય નહીં ખાધી હોય હેને? તો ચલો રીત લખો અને ઘરે ટ્રાય કરો. ચાઇનીઝ પેનકેક બનાવવા માટે જોઈશે કાચું કેળું 1 નંગ, સમારેલી કોબીજ 1/2 કપ, સમારેલી ડુંગળી 1/2 કપ, સમારેલા 3 કલરના કેપ્સિકમ 2 ચમચી, સમારેલું આદું મરચાં અને લસણ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, નૂડલ્સ મસાલો 1 મોટી ચમચી, સમારેલી કોથમીર 1/2 કપ, શેકેલું બેસન 2 મોટી ચમચી, સોજી 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. બાર્બેક્યુ સોસ બનાવવા માટે જોઈશે ટોમેટો કેચઅપ 1/2 કપ, બ્રાઉન સુગર 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર 5 ચમચી, મસ્ટર્ડ સોસ 5 ચમચી, વિનેગર 1 ચમચી. ધુંગાર આપવા માટે જોઈશે કોલસો અને તેલ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, તલ 1 ચમચી. ગાર્નિશ કરવા માટે જોઈશે તળેલી નૂડલ્સ અને લીલી ડુંગળી. ચાઇનીઝ પેનકેક બનાવવાની રીત: સૌપ્રથમ કાચું કેળું લઈ તેની છાલ કાઢી તેને છીણીને એક બાઉલમાં લઈ લો. હવે તેમાં સમારેલી કોબીજ, સમારેલી ડુંગળી, 3 કલરના કેપ્સિકમ, સમારેલું આદું, લસણ અને મરચાં, મીઠું, નૂડલ્સ મસાલો ઉમેરી મિક્સ કરો. હવે સમારેલી કોથમીર ઉમેરી તેમાં શેકેલું બેસન અને સોજી ઉમેરી મિક્સ કરો. હવે થોડું પાણી ઉમેરી મિક્સ કરો. હવે જો જરૂર લાગે તો થોડું ફરીથી બેસન ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. હવે તવી ઉપર તેલ લઈ મોલ્ડને તેલથી ગ્રીસ કરી લો. હવે તેમાં તલ ભભરાવી બનાવેલું મિશ્રણ એની ઉપર મૂકી દો. ત્યારબાદ મિશ્રણની ઉપર ફરીથી તલ ભભરાવો. હવે આને બંને બાજુ પ્રોપર શેકાવા દો. પેનકેક શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો. બાર્બેક્યુ સોસ બનાવવા માટે એક બાઉલમાં ટોમેટો કેચઅપ, બ્રાઉન સુગર, મીઠું, મરી પાવડર, મસ્ટર્ડ સોસ અને વિનેગર લઈ મિક્સ કરો. હવે એમાં ફોઇલ પેપર મૂકી ગરમ કરેલો કોલસો મૂકી
તેની ઉપર તેલ રેડી 2-3 મિનિટ માટે ઢાંકીને ડુંગર આપો. હવે સર્વિંગ પ્લેટમાં પેનકેક મૂકી ઉપર બાર્બેક્યુ સોસ લઈ તેની ઉપર નૂડલ્સ અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચાઇનીઝ પેનકેક. તો સેજલબેન, હવે નાસ્તામાં ખાઈ શકાય એવી બીજી કઈ વેરાયટી છે? બસ એવી જ સરસ મજાની ચાઇનીઝ પેનકેક ખાવાની તો મજા આવી, બહુ જ મજા આવી. તો બસ હવે બીજા માટે તૈયાર થઈ જ જા. એવી જ સરસ છટાકેદાર રેસીપી છે. ખીચું ભાવે તને? હા ભાવે. ભાવે ને ખીચું? તને, મને અને તમને બધાને ભાવતું હશે. પણ ખીચાને આપણે કંઈક અલગ રીતે સર્વ કરીએ તો વધારે મજા ના આવે? આવે આવે, ચોક્કસથી આવશે. અને તમે જ્યારે સર્વ કરવાના હોય તો મને બધી રેસીપીમાં મજા જ પડી જાય. તો શું નવું કરવાના? બસ ચા સાથે ખીચામાં એક સરસ જબરજસ્ત ટ્વિસ્ટ લાવીશું. ખીચા નૂડલ્સ બનાવશું અને એને આપણે એક મેક્સિકન સોસ સાથે સર્વ કરીશું. તો હવે ફાઇનલી આપણી વાનગીનું નામ છે મેક્સિકન મસાલા ખીચિયા નૂડલ્સ. થોડું લાંબુ નામ છે, થોડું ઇન્ટરેસ્ટિંગ પણ છે અને મને લાગે છે ખાવામાં જબરદસ્ત ટેસ્ટી પણ હશે. યસ, ચલો શરૂ ક્યાંથી કરીએ છીએ? ખીચું બનાવવા? યસ, ખીચું બનાવશું. ગેસ ઓન કરીએ. એક કપ ચોખાનો લોટ લીધો છે અને તેમાં 2 ચમચી સાબુદાણા લીધા છે. સાબુદાણાને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા અને ચાળણીથી ચાળી લીધા છે. ઓકે. અને આ સાબુદાણાનો પાવડર એડ કરવાનું શું કારણ છે? એનાથી રેગ્યુલર ખીચામાં તમે ખીચું બનાવો ને એનો સ્વાદ સરસ આવશે. એક સાધારણ તમને આમ જે ચિકાશ મળે ને સાબુદાણાની, એ પણ સરસ લાગે, એનો સ્વાદ પણ સરસ લાગે, સરસ સોફ્ટ લાગે. ઓકે. હવે તો આ જે માપ છે એટલું જ સામે પાણી લઈએ છીએ. અત્યારે આપણે નૂડલ્સ બનાવીએ છીએ એટલે જો તમે ખીચું બનાવતા હો તો પાણી ડબલ ડબલ છે. હવે પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ છીએ. 1 ચમચી લીલા મરચાની પેસ્ટ છે. 1 મોટી ચમચી 1 ચમચી જીરું પાવડર લઈએ છે. જીરું પાવડર ઝીણું દળશું, કેમ કે અત્યારે આપણે એમાંથી નૂડલ્સ બનાવવાના છે તો સંચાની જાળીમાં ભરાય નહીં એનું ધ્યાન રાખશું. હવે પાણીને એકદમ સરસ ઉકળવા દેવાનું. પાણી સરસ ઉકળી ગયું છે. હવે જે લોટ છે તે ઉમેરીએ છે. અને બરાબર મિક્સ કરી લઈશું. ગેસ બંધ કરી દઈએ. સરસ મિક્સ થઈ ગયું. હવે તૈયાર કરેલું ખીચું છે એને એક બાઉલમાં લઈ લઈશું. લોટને આમ તો થોડો આપણે ચડવવો પડે ને, પણ એ આ સ્ટેજ પર આપણે નથી ચડવવા દે. અત્યારે આપણે પાણી ઉકાળી અને એમાં લોટ ઉમેરી દીધો, સરસ મિક્સ કરી દીધો. પછી ફરીથી એની નૂડલ્સ બનાવવાની છે તો એમાં પણ સ્ટીમ થશે એટલે કચાશ બિલકુલ જતી હશે. થોડું તેલ ઉમેરીએ છીએ અને મસળી લઈશું. આ રીતે સ્મૂધ બનાવી દીધો અને સાધારણ આ જે લોટ છે હુંફાળો હોવો જોઈએ, બહુ ઠંડો નહીં પાડવાનો. હવે ખીચાને સંચામાં ભરી લઈએ છે અને સંચાને ઓઇલથી ગ્રીસ કરી દીધો છે. હવે નૂડલ્સ પાડી લઈએ. અચ્છા, ઇડલીના સ્ટેન્ડમાં નૂડલ્સ પાડીશું આપણે? એટલે આપણને ઓલું ઇડીઅપમ જેવું કરવું છે એટલા માટે. આખું સળંગ તમારે નૂડલ્સ બનાવી હોય તો પણ બનશે. અચ્છા,
ઉપર એક ચમચી તેલ લઈએ છે બધી નૂડલ્સ ઉપર, જે ડ્રાય ના થઈ જાય ઉપરથી એના માટે. બંધ કરીએ છે અને કવર કરી અને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. હા, સરસ એક મેક્સિકન ફ્લેવર આપીએ છે પણ એમાં પણ ફ્યુઝન છે, એટલે આપણે ખીચિયામાં જે ટાઈપના મસાલા યુઝ કરતા હોય ને એનું પણ કોમ્બિનેશન લીધું છે. ઓહો, બધું અલગ અલગ છે એમ ને. ઓકે, તો ચલો શરૂ કરીએ. ઓઇલ લઈએ છે લગભગ 1 ટેબલસ્પૂન. તેલ, શીંગ તેલ લઈ શકો, કેમ કે ખીચું હોય એટલે એમાં શીંગ તેલ સૌથી સરસ લાગે ટેસ્ટમાં. હા, 1 ચમચી લસણ લઈએ છે, ઝીણું સમારીને લીધું છે. લસણ સંતળાય એટલે 2 ચમચી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીએ છે. ડુંગળી થોડી ગુલાબી થાય એવી જ સાંતળવાની છે, વધારે સાંતળવાની નહીં. એ પછી ઝીણું સમારેલું કેપ્સિકમ છે તે ઉમેરીએ છે 2 ચમચી. અને ઝીણા સમારેલા ટામેટા છે 1/2 કપ લઈએ છે. હવે મસાલા કરીએ છે. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. આગળ હું મેથી મસાલો ઉમેરું છું, મેથીયો મસાલો. એમાં પણ મીઠાનું પ્રમાણ ખૂબ આગળ પડતું હોય છે એટલે એ રીતે મીઠું ઉમેરવાનું. 1 નાની ચમચી ઓરેગાનો લઈએ છે, 1 ચમચી મેથીયો મસાલો, 1 નાની ચમચી લાલ મરચું પાવડર અથવા તીખું કેવું ખાવ છો એના ઉપર, 1 ચમચી ટોમેટો કેચઅપ લઈએ છે. ગળ્યો હોય એવો નહીં લેવાનો, થોડો ખટાશ પડતો હોય એવો લેવાનો 1 ચમચી. સરસ એક ટેંગી ટેસ્ટ મળશે. અને આ જે મેક્સિકન મસાલો છે ને એ આવો જ રાખવાનો છે, બહુ ગળી જાય એવું નહીં. થોડા ટામેટાના પીસીસ તમને આખા દેખાવા જોઈએ એવા. ગેસ ઓફ કરશું. 1 ચમચી સમારેલી કોથમીર ઉમેરશું. બધી તૈયારી થઈ ગઈ છે તો હવે સર્વિંગ. યસ, નૂડલ્સ લઈએ છે. તેની ઉપર રેડી કરેલો મેક્સિકન મસાલો, ચીઝ ગ્રેટ કરશું. લીલી ડુંગળી, તો રેડી છે સૌને પ્રિય એવું ખીચું અને એનું એક નવું જ રૂપ, મેક્સિકન મસાલા ખીચિયા નૂડલ્સ. યસ, હું ઘરે જઈને ટ્રાય કરું એ પહેલા અહીંયા ટેસ્ટ કરી લઉં. ખરેખર બહુ જ, એટલે બહુ જ ટેસ્ટી વાનગી બની છે. જે પણ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર એડ કર્યા છે ને બધાનો એક પ્રોમિનન્ટ અને અલગ અલગ ટેસ્ટ મળી રહ્યો છે. ખરેખર ઘરે ચોક્કસથી ટ્રાય કરાય એવી છે. હું રીત લખાવીશ તો આજે સરસ મજાના નૂડલ્સ કહો કે પછી મેક્સિકન, એને કંઈક નામ આપી દો, જે નામ આપવું હોય આપો, પણ આ રેસિપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. લખી લો રીત.
મેક્સિકન મસાલા ખીચિયા નૂડલ્સ બનાવવા માટે જોઈશે, ખીચું બનાવવા માટે જોઈશે ચોખાનો લોટ 1 કપ, સાબુદાણાનો પાવડર 2 ચમચી, પાણી 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, લીલા મરચાની પેસ્ટ 1 મોટી ચમચી, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, તેલ 1 ચમચી. મેક્સિકન મસાલો બનાવવા માટે જોઈશે તેલ 1 મોટી ચમચી, સમારેલું લસણ 1 ચમચી, સમારેલી લીલી ડુંગળી 2 ચમચી, સમારેલું કેપ્સિકમ 2 ચમચી, સમારેલા ટામેટા 1/2 કપ, મીઠું સ્વાદ અનુસાર, ઓરેગાનો 1 ચમચી, મેથીઓ મસાલો 1 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, ટોમેટો કેચઅપ 1 ચમચી, સમારેલી કોથમીર 1 ચમચી. સર્વ કરવા માટે જોઈશે ચીઝ 1 ચમચી, લીલી ડુંગળી 1 ચમચી. મેક્સિકન મસાલા ખીચિયા નૂડલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ ખીચું બનાવવા માટે ચોખાનો લોટ લઈ તેમાં સાબુદાણાનો પાવડર એડ કરો. હવે એક સોસ પેનમાં પાણી લઈ એમાં મીઠું લઈ લીલા મરચાની પેસ્ટ, શેકેલા જીરાનો પાવડર ઉમેરી પાણીને ઉકળવા દો. પાણી ઉકળી જાય એટલે તેમાં ચોખાનો લોટ અને સાબુદાણાનો લોટ ઉમેરી મિક્સ કરો. હવે ગેસ બંધ કરીને સરખું મિક્સ કરી ખીચાને એક બાઉલમાં કાઢી લો. હવે તેલ લઈ તેને પ્રોપર મસળી તેને એકદમ સ્મૂધ કરી લો. હવે ગ્રીસ કરેલો સંચો લઈ તેમાં ખીચું ભરી દો. હવે સ્ટીમરમાં તેની નૂડલ્સ પાડી તેની ઉપર તેલ રેડી ઢાંકીને 5 મિનિટ માટે સ્ટીમ કરી લો. હવે મેક્સિકન મસાલો બનાવવા માટે એક પેનમાં તેલ લઈ તેમાં સમારેલું લસણ અને સમારેલી ડુંગળી લઈ તેને સાતળી લો. હવે ડુંગળી ગુલાબી થાય ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરી મિક્સ કરો. હવે સમારેલા ટામેટા ઉમેરી મિક્સ કરી એમાં મીઠું, ઓરેગાનો, મેથીઓ મસાલો લઈ મિક્સ કરી તેમાં લાલ મરચું પાવડર, ટોમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરો. હવે એમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી મેક્સિકન મસાલો તૈયાર કરી લો. હવે સર્વિંગ પ્લેટમાં તૈયાર કરેલી નૂડલ્સ લઈ તેની ઉપર મેક્સિકન મસાલો મૂકી એની ઉપર ચીઝ છીણી લીલી ડુંગળીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મેક્સિકન મસાલા ખીચિયા નૂડલ્સ. દીપિકા, આજે તમે ઝવેરીના મસ્ત મસાલાનો ઉપયોગ કરીને સરસ મજાની એક વાનગી અમારી સાથે શેર કરવાના છો ને? હા, આમ તો છેલ્લા 60 વર્ષથી સતત મસ્ત મસાલા આપણને એનો સ્વાદ જે છે પીરસતા જ આવ્યા છે. એમાં ઘણી બધી પ્રકારના મસાલા મળે છે, જેમ કે બિરયાની મસાલો જેનો તમે આજે ઉપયોગ કરવાના છો, સાથે સાથે છોલે મસાલો છે, સાઉથ ઇન્ડિયન મસાલો, પાઉંભાજી મસાલો, ચાનો મસાલો, બહુ જ બધા મસાલા મળે છે. આજે તમે ઝવેરીના મસ્ત મસાલાનો બિરયાની મસાલા વિથ સેફ્રન નો ઉપયોગ કરીને એક સરસ મજાની બિરયાની તો બનાવવાના જ છો. હા, પણ એની સાથે સાથે બીજા ઘણા બધા આમાં અલગ અલગ પ્રકારના મસાલા પણ મળે છે, જેમ કે છોલે મસાલો, પાઉંભાજી મસાલો, સાઉથ ઇન્ડિયન મસાલો અને ચાનો મસાલો પણ મળે છે. હા, તો આજે તમે બિરયાની તો બનાવવાના જ છો, પણ એમાં કઈ કોફતાનો પણ ઉપયોગ થવાનો છે, તો શું છે એક્ઝેક્ટલી? આજે આપણે કોફતા બિરયાની જ બનાવવાના છે, અને આ જે આપણે બિરયાની આજે બનાવવાના છે તે તમે કહી શકો કે દેશી બિરયાની બનાવવાના છે, કે નહીં કોઈ એવા કોઈ ફેન્સી વસ્તુની નથી, પણ જે એકદમ બેઝિક વસ્તુઓ હોય, દૂધી અને ડુંગળી, આ બેનો ઉપયોગ કરીને આપણે કોફતા પણ બનાવશું અને એ જ બેનો ઉપયોગ કરીને આપણે ગ્રેવી બનાવશું અને પછી એની બિરયાની બનાવશું. એટલે જેમ આ ઝવેરીના મસ્ત મસાલાની એક ખાસિયત આ પણ છે કે નવા જમાનાનો સ્વાદ અને પ્રાચીન રસોઈનું જે કોમ્બિનેશન છે એ આ મસાલામાં મળી રહે છે અને સેમ તમારી રેસિપીમાં પણ છે. આજે સાચી વાત છે. તો શરૂ ક્યાંથી કરીએ છીએ? સૌથી પહેલા આપણે જે એક ગ્રેવી બનાવવાની છે તે સ્ટાર્ટ કરીએ, અને ત્યાર પછી આપણે કોફતા બનાવીને આપણે બિરયાની એસેમ્બલ કરશું. પછી ગેસ ચાલુ કરી દઈએ. બિરયાની બનાવવાના છે એટલે તેલ થોડું આગળ પડતું લઈશું. 2 ચમચી તેલ લઈએ છીએ અને 1 ચમચી ઘી. સૌથી પહેલા આપણે આમાં કાજુ તળી લઈશું અને એને કાઢી લઈશું. 2 મોટી ચમચી કાજુ છે. ગુલાબી થવા દઈશું. હા, હવે આપણે જીરું લઈશું 1/2 ચમચી, 5 ચમચી હિંગ લઈશું અને આ ડુંગળી છે એ લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. 5 ચમચી હળદર. આમ તો ઘરે કોઈ કહે ને કે બિરયાની બનાવવાની છે એટલે એમ થાય કે ઓહો બિરયાની બનાવવાની છે તો બહુ જ કામ હશે, આ કરવું પડશે, પેલું કરવું પડશે. તો તમે અત્યારે જે બિરયાની બનાવી રહ્યા છો એ એકદમ સિમ્પલ છે કે આમાં પણ આમ થોડું તામઝામ ખરું? ના, આ બિરયાનીમાં જરાય તામઝામ નથી. આ બિરયાની એવી છે કે તમે જો કોફતા બનાવી દો અને ગ્રેવી બનાવી દો, પછી રાઈસ તમે એની અંદર મૂકીને ડાયરેક્ટ
કુકરમાં પણ એ બિરયાની બનાવી શકો છો. અત્યારે આપણે લેયર કરીને બિરયાની બનાવવાના છે, એટલે રાઈસ તમારે અલગ બોઇલ કરી દેવો પડે અને આવી રીતે ગ્રેવી બનાવી દેવી પડે અને પછી આપણે એને એસેમ્બલ કરીશું. એટલે એવું કઈ તામઝામ નથી. અને કુકરમાં બનાવવાની છે ગ્રેવી, એટલે તો સીટી વાગે બસ એટલી જ રાહ જોવાની છે. ડુંગળી થોડી ગુલાબી થાય એટલે આપણે અડધો કપ દૂધી છે નાના ટુકડા કરી લીધા છે એ લઈશું. ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંકળીશું. અડધી ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ લીધી છે, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, 5 ચમચી ગરમ મસાલો, 5 ચમચી સંચળ પાવડર, આ બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈશું. હવે બિરયાની બની રહી છે તો બિરયાની મસાલા વગર તો ચાલવાનું જ નથી, તેથી હવે આપણે તેની અંદર ઉમેરીશું ઝવેરીના મસ્ત મસાલાનો બિરયાની મસાલો વિથ સેફ્રન. એક ચમચી આપણે મસાલો ઉમેરીશું, હવે આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે અંદર પાણી ઉમેરીશું, એક કપ જેટલું અત્યારે પાણી આપણે લીધું છે. જેવો કેટલી સરસ સુગંધ આવે છે ને, તેથી જ તો બિરયાનીના સ્વાદ અને સુગંધ માટે ઝવેરીનો મસ્ત મસાલો. યસ, અને બિરયાનીમાં કેસરનો યુનિક બ્લેન્ડ એટલે મસ્ત મસાલો. હા, જે બિરયાનીમાં ખૂબ જ જરૂરી છે. યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેને કહી શકીએ. કહેવાય ને બિરયાનીની જે જાન હોય ને, તો એ આવી અમુક વસ્તુઓ છે, જેમ કે બિરસ્તો છે, કેસર છે, અને એનો જે આગળ પડતો મસાલો છે તેની એક યુનિક એનું જે આઈડેન્ટિટી તમે કહી શકો. યસ, અને જ્યારે પણ બિરયાની આપણે બનાવતા હોઈએ તો એમાં કયો મસાલો, કઈ બ્રાન્ડનો મસાલાનો ઉપયોગ કરીને આપણે બનાવી રહ્યા છે ને, એના ઉપર જ બિરયાનીનો જીવ હોય. હા, હવે આપણે એક ચમચી કોથમીર ઉમેરી દઈશું. આ મસાલાની ખરેખર બહુ સરસ સુગંધ આવવા લાગી છે અત્યારથી. હા, તો વિચાર બિરયાની કેવી બનશે, ટેસ્ટી એકદમ. અને કેવું છે કે ઝવેરીના મસ્ત મસાલા જે છે એ ખાલી અહીંયા ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મસાલાની બહુ જ ડિમાન્ડ છે, જેમ કે યુકે, અમેરિકા, સાઉથ આફ્રિકા, સાઉથ એશિયા, બધે જ બહુ ડિમાન્ડ છે આ મસાલાની. હા, હવે આપણે કુકર બંધ કરી લઈએ. હવે આપણે એની અંદર 3 સીટી થવા દઈશું અને પછી 5 મિનિટ આપણે ધીમા ગેસ પર રાખીને પછી આપણે કુકરને ખોલશું. હવે આપણે કોફતા બનાવી લઈએ. હવે આપણે સૌથી પહેલા દૂધી લીધી છે એને છીણી લીધી છે અને એનું પાણી નિતારી લીધું છે એ લઈશું. 5 કપ ડુંગળી લીધી છે, 1 મોટી ચમચી છીણી લીધી છે, પાણી નિતારી લીધું છે. પનીર લઈશું 2 મોટી ચમચી. બટાકાનો માવો છે છીણી લીધો છે એને, 2 નંગ બટાકાનો માવો છે બાફેલા. મસાલા કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા પાવડર, 5 ચમચી સંચળ પાવડર. હવે આપણે 5 ચમચી ગરમ મસાલો એડ કરીશું, અડધી ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ, 1 ચમચી કોથમીર. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ. તો જ્યારે આપણે રૂટીન નોર્મલ કોફતા બનાવતા હોઈએ એમાં અને સ્પેશિયલી જ્યારે બિરયાની સાથે ખાવા માટે કોફતા બનાવીએ તો એ બંને કોફતામાં કંઈ ડિફરન્સ હોય કે જે રૂટીન બનાવીએ ચાલે? ના, તમે રૂટીનના જે કોફતા બનાવો તે પણ તમે આ બિરયાનીમાં એવી રીતે સર્વ કરી જ શકો છો.
અત્યારે આપણે થોડું દેશી વર્ઝન બનાવીએ છે, એટલે એમાં દૂધી અને ડુંગળીનો ઉપયોગ કરીને આપણે શાકની ગ્રેવી પણ એવી રીતે બનાવી અને કોફતા પણ આપણે અત્યારે એવી જ રીતે બનાવીએ છીએ. કોફતાનો મસાલો તૈયાર થઈ ગયો છે, હવે આપણે કોફતા બનાવી લઈએ. અત્યારે આપણે જે કોફતા છે તે આપણે નાના બનાવીએ છીએ, એટલે જેથી કરીને આપણે જ્યારે સર્વ કરીએ તો બધામાં એ કોફતા આવી શકે, બહુ મોટા આપણે નથી બનાવતા. અને ખાવું પણ આવા નાના કોફતા હોય તો એ પણ ઈઝી પડે. હા, બધા જ કોફતા વળાઈ ગયા છે, હવે આપણે તેની પર મેંદો લઈને એને કોટ કરી લઈશું. કોફતા એકદમ સરસ કોટ થઈ ગયા છે, હવે આપણે એને તળી લઈશું. અને તળતી વખતે ગેસનો તાપ કેવો રાખવાનો? આપણે મીડિયમ રાખીશું અને એને તળાતા એટલી બધી વાર નહીં લાગે, કારણ કે આપણે બાફેલું બટાકું અંદર યુઝ કરેલું છે, એટલે ખાલી એની પર એકદમ સરસ કલર આવી જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તો હવે કોફતા તો તળાઈ ગયા છે, હવે બિરયાનીની આગળની પ્રોસેસ જોઈએ. કોફતા તળાઈ ગયા છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે, હવે આપણે જોઈ લઈએ. હા, એક વખત ગ્રેવીને બરાબર આવી રીતે મિક્સ કરી લઈએ. એટલે આટલી બધી સીટી મારવાનું કારણ એ જ કે ડુંગળી જે છે એ બધી મેશ થઈ જાય પ્રોપરલી. દહીં ઉમેરીશું 2 ચમચી, ફુદીનો લઈએ છે 1 ચમચી, કોથમીર 1 ચમચી, તળેલો કાંદો છે બીરસતો એ લગભગ 1/2 કપ, તળેલા કાજુ લઈએ છે થોડા, ઉપર ગાર્નિશિંગ માટે રવા દઈશું. આ બધી વસ્તુને પહેલા એક વખત બરાબર મિક્સ કરી લઈએ. અને હવે આપણે આજે કોફતા બનાવ્યા છે તે અંદર લઈ લઈશું. આમાંથી 1/2 ગ્રેવી આપણે કાઢી લઈશું. બાકીની જે છે તેને આવી રીતે નીચે ફેલાવી લઈશું. આ જે બિરયાનીનો જે ભાત આવે છે તેને બનાવી લીધો છે. તજપત્તું 1 નંગ, 1 નંગ તજનો ટુકડો અને 3-4 લવિંગ લઈને ભાત મીઠું નાખીને બનાવી લીધો છે, તેનું હવે આપણે અહીંયા લેયર કરી દઈશું. ભાતનું લેયર થઈ ગયું છે, હવે આપણે જે આ ગ્રેવી કાઢી હતી તે પાછી ઉપર આપણે લઈ લઈશું. ઉપર થોડી કોથમીર બીરસતો, સાઈડ પર આપણે થોડું ઘી લઈ લઈશું. આના લીધે બિરયાનીમાં જે ફ્લેવર, એક્સ્ટ્રા ફ્લેવર એડ થાય ને, બહુ જ સારી લાગે. અને થોડું 1-2 ચમચી જેટલું પાણી લઈને કુકર બંધ કરી દઈશું અને ફક્ત 1 સીટી આપણે મારવા દઈશું. તો તમે જે ભાત લીધા છે એ પૂરેપૂરા કુક કરેલા નહીં લીધા હોય ને? ના, પૂરેપૂરા કુક નથી કર્યા, આપણે એને 90% જેટલા કુક કરવાના છે અને બાકીના 10% એવા અત્યારે આવી રીતે કુક થઈ જશે અને ભાત અને જે ગ્રેવી જે છે તે એકદમ સરસ મર્જ થઈ જશે. ઓકે, 1 સીટી થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ. તો હવે સર્વ કરી દઈએ. થોડી કોથમીર ભભરાવી દઈએ, બીરસતો અને તળેલા કાજુ. હા, તો હેલી તૈયાર છે ઝવેરીના મસ્ત મસાલાના બિરયાની મસાલા વિથ સેફ્રન થી બનેલી ગરમા ગરમ કોફતા બિરયાની. એકદમ ટેસ્ટી. હા.
હા કોફતા બિરયાની બનાવવા માટે જોઈશે ગ્રેવી બનાવવા માટે જોઈશે તેલ 2 ચમચી ઘી 1 ચમચી કાજુ 2 મોટી ચમચી જીરું 1/2 ચમચી હિંગ 5 ચમચી મીઠું સ્વાદ અનુસાર હળદર 5 ચમચી સમારેલી ડુંગળી 1/2 કપ આદુ લસણ અને મરચાની પેસ્ટ 1/2 ચમચી લાલ મરચું પાવડર 1/2 ચમચી ધાણા જીરું પાવડર 1/2 ચમચી ગરમ મસાલો 5 ચમચી સંચળ પાવડર 5 ચમચી ઝવેરીના મસ્ત મસાલાનો બિરયાની મસાલો વિથ સેફરિન 1 ચમચી પાણી જરૂર મુજબ કોથમીર 1 ચમચી દહીં 2 ચમચી ફુદીનો 1 ચમચી કોથમીર 1 ચમચી બિરસ્તો 5 કપ કોફતા બનાવવા માટે જોઈશે છીણેલી દૂધી 5 કપ છીણેલી ડુંગળી 1 મોટી ચમચી પનીર 2 મોટી ચમચી બટાકાનો માવો 1 બાઉલ મીઠું સ્વાદ અનુસાર લાલ મરચું 1/2 ચમચી ધાણા જીરું 1/2 ચમચી સંચળ પાવડર 5 ચમચી ગરમ મસાલો 5 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ 1/2 ચમચી કોથમીર 1 ચમચી અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે રાંધેલો ભાત 1 મોટો બાઉલ બિરસ્તો 5 કપ ઘી 1 ચમચી ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર બિરસ્તો અને તળેલા કાજુ બિરયાની કોફતા બનાવવાની રીત સૌપ્રથમ ગ્રેવી બનાવવા માટે એક કુકરમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં કાજુ ઉમેરી તેને સાંતળી એક બાઉલમાં કાઢી લો હવે એ જ કુકરમાં જીરું હિંગ ડુંગળી અને મીઠું ઉમેરી થોડી હળદર ઉમેરી ત્યારબાદ દૂધી ઉમેરી મિક્સ કરો હવે એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર ગરમ મસાલો અને સંચળ પાવડર ઉમેરી મિક્સ કરી લો હવે એમાં ઝવેરીના મસ્ત મસાલાનો બિરયાની મસાલો વિથ સેફરન ઉમેરી મિક્સ કરો હવે એમાં થોડું પાણી ઉમેરી થોડી કોથમીર એડ કરી મિક્સ કરી ઢાંકીને 3 સીટી વગાડો હવે કોફતા બનાવવા માટે એક બાઉલમાં છીણેલી દૂધી અને છીણેલી ડુંગળી લે તેમાં પનીર બટાકાનો માવો મીઠું લાલ મરચું ધાણા જીરું પાવડર સંચળ પાવડર ગરમ મસાલો આદુ લસણ મરચાંની પેસ્ટ અને કોથમીર લે મિક્સ કરી કોફતા વાળી તેને મેંદાથી કોટ કરી તેલમાં તળી લો હવે ગ્રેવી થઈ જાય એટલે તેમાં દહીં ઉમેરી થોડો ફુદીનો કોથમીર અને બિરસ્તો ઉમેરો હવે એમાં તળેલા કાજુ લઈ મિક્સ કરો ત્યારબાદ તળેલા કોફતા ઉમેરી મિક્સ કરી લો હવે આ 1/2 ગ્રેવીને એક બાઉલમાં કાઢી લો ત્યારબાદ કુકરમાં તૈયાર કરેલા ભાતનું એક લેયર કરો હવે ફરીથી ઉપર ગ્રેવીનું એક લેયર કરો ત્યારબાદ એની ઉપર કોથમીર અને બિરસ્તો ભભરાવો હવે ઘી લઈ થોડું પાણી રેડી તેને ઢાંકીને 1 સીટી વગાડો બિરયાની થઈ જાય એટલે તેને સર્વિંગ ડિશમાં કાઢી ઉપર કોથમીર બિરસ્તો અને કાજુથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે કોફતા બિરયાની તમે તો અત્યારે આ બધી રેસિપીઝ જોઈ અને તમે તમારા જ ઘરે બેઠા છો ને તો પછી રાહ કેમ જોવાની ફટાફટથી આ બધી રેસિપીઝ સ્પેશિયલી તમને જે રેસિપી બહુ જ ગમી હોય એ તો આજે ચોક્કસથી ટ્રાય કરી જોજો અને પછી એ વાનગી કેવી બને છે એના પ્રતિભાવો અમારી સાથે શેર કરવાનું ક્યારે નહીં ભૂલવાનું શેર ક્યાં કરશો આ સરનામે રસોઈ શો કલર્સ ગુજરાતી 2 માળ સંભાવ હાઉસ જજીસ બંગલો રોડ બોડકદેવ અમદાવાદ 380015 અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સગુજરાતી.com